ન્યૂયોર્કમાં વસેલા સ્કોટલેન્ડના લેખક ડગલાસ ટુઅર્ટને તેના સૌ પ્રથમ ઉપન્યાસ સગીબેન માટે વર્ષ બે હજાર વીસનો બુકટ પુરસ્કાર મળ્યો છે કોઈપણ લેખક માટે આ ગૌરવવંતી સિદ્ધિ ગણાય ચુમ્માલીસ વર્ષી ડગલાસે આ પુરસ્કાર તેની દિવંગત માતાને સમર્પિત કર્યો છે જે માતા ડગલાસ સોળ વર્ષનો હતો ત્યારે દારૂના નશાનો શિકાર બની અંતે મૃત્યુ પામી હતી ડગલાસની એવોર્ડ વિનિંગ નવલકથામાં માતા એગ્નેશબેન અને પુત્ર સગીનું ભાવાત્મક નિરૂપણ થયું છે માતા પુત્રની સંવેદનશીલ લવ સ્ટોરી એટલે સગીબેન આલ્કોહોલિઝમથી એગ્નેસનું લગ્નજીવન તૂટી જાય છે બાળકો તેને તરછોડી જાય છે પરિવારમાં પીડા અને પારાવાર પ્રશ્નો વચ્ચે સગી તેની માતા સાથે રહે છે એક ટીનેજર અને એક બીમાર માતા આ બંનેની વચ્ચે સગીનું બાળપણ અને એ પછી તરુણાવસ્થાનો દમ ઘૂંટાતો રહે છે ધીમે ધીમે મૃત્યુ તરફ સરકતી માતા અને તેને નિઃસહાય પણ નિહાળતો તરુણ સંતાપમાંથી ત્યારે તો શબ્દોનું સર્જન નહોતું થયું પરંતુ વાલી માતાની વિદાય પછી વેદનાની એ વણજારને ડગલાસે સંવેદના સભર કલમથી આલેખિત કરી અને એટલે જ તેનો એ પ્રથમ ઉપન્યાસ હોવા છતાં બુકર માટેની જજીસ પેનલે માત્ર એક જ કલાકમાં બુકર પ્રાઇઝ માટે સગીબહેન ઉપર હાથ મૂકી દીધેલો ડગલાસ કહે છે કે આ કોઈ આત્મકથા નથી પરંતુ તેમાં કથા વસ્તુના હૃદયસ્થાને સંઘર્ષ કરતી માતા જરૂર છે ડગલાસનો ઉછેર ઓગણીસો એંસીના સમયગાળામાં ગ્લાસગોમાં થયેલો ડગલાસ કહે છે મારી માતા અદભુત પરિશ્રમી અને સ્નેહાળ હતી તેને જીવનમાં ઊંડા જખમો મળેલા અંદરથી તે દુઃખી હતી એવું નહોતું કે દરરોજ શરાબના નશામાં રહેતી પરંતુ શરાબ જ કારણ હતું જેને તેણે દર્દને ભૂલાવવાનો સહારો ગણ્યો પરંતુ તેનાથી તે પોતે અને અમારો પરિવાર સંપૂર્ણપણે તૂટી ગયા ડગ્લાસ કહે છે કે સગીબહેનના દરેક શબ્દો હું ફરી વાંચું છું ત્યારે ગ્લાસ્ગોના એ સંસ્મરણો મારી સામે આવી જાય છે બે હજાર ઓગણીસનો નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતીય મૂળના અમેરિકન અર્થશાસ્ત્રી અભિજીત બેનરજીના લગ્નજીવનમાં ભારે તોફાન સર્જાયેલું લગ્ન લગ્નેતર સંબંધથી તે એક બાળકના પિતા બનેલા જિંદગી એક પહેલી બની ગયેલી માત્ર લેખન જ નહીં સંશોધકોના કિસ્સામાં પણ આવું જ છે અલ્ઝાઇમર જેવી બીમારીને નિવારવા ક્રાંતિકારી રિસર્ચ કરનાર નોર્વેના મેરી બ્રિટ મોઝર અને તેના પતિ એડવર્ડ મોઝરને સંયુક્ત રીતે નોબેલ મળેલું બંનેએ વર્ષો સુધી સાથે સંશોધનો કર્યા પરંતુ જ્યારે નોબેલ સુધી પહોંચ્યા ત્યારે દરારો એટલી વધી ગયેલી કે દાંપત્ય જીવન જ તૂટી ગયું આલ્બર્ટ આઇન્સ્ટાઈન હોટેલના રૂમમાં જન્મેલા અને હોટેલના રૂમમાં જ મૃત્યુ પામેલા તેનું અંગત જીવન પણ સંબંધોની વિટંબણાથી બહુ દર્દનાક રહ્યું હતું ગુજરાતી ભાષાના ઊંચા તકતા ઉપર બિરાજમાન એવા કવિ કલાપીએ જીવનમાં બેસુમાર વેદના સહેલી રાજવી હોવા છતાં તેમની પ્રેમ અને દાંપત્યની નાવ ડોલક જ રહી જેમાં રૂજુ અને સંવેદનશીલ પ્રકૃતિના સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કલાપી ક્યારેય રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા અઢારસો બાણુંથી ઓગણીસો સુધીની એમની સર્વ કાવ્ય રચનાઓને સમાવતા સંગ્રહ કલાપીનો કેકારોમાં વર્ડઝવર્થ શૈલી કીટ્સ વગેરેની રોમાન્ટિક શૈલીનો અહેસાસ થાય છે લેખકો માટે કદાચ પેઇન ઇન બ્રેઇન એ સર્જન માટેનું ટોનિક છે અથવા તેમના દર્દના અહેસાસથી શબ્દો વધુ અસરદાર બની જાય છે સાહિત્ય માટેના પ્રખ્યાત એવા બુકર પ્રાઇઝની વાત કરીએ તો ઓગણીસો ઓગણસિત્તેરમાં મેન બુકર પ્રાઇઝની શરૂઆત થયેલી જે સાહિત્ય માટે અપાતો હતો બે હજાર ઓગણીસમાં પ્રથમ અશ્વેત મહિલા બ્રિટનની બરદાનીન એવા રિફ્તોને આ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા તેમના પુસ્તકનું નામ હતું ગર્લ વુમન અધર ઇંગ્લેન્ડની બુકર માઇકોનલ કંપની દ્વારા એકાવન વર્ષ પૂર્વે શરૂ થયેલા બુકર પુરસ્કારમાં વિજેતાઓને સાઠ હજાર પાઉન્ડની રોકડ આપવામાં આવે છે અત્યાર સુધીમાં પાંચ વાર આ પુરસ્કાર ભારતીય મૂળના લેખકોને મળ્યો છે ઓગણીસો એકોતેરમાં ઇના ફ્રી સ્ટેટ માટે વી એસ નાઇપોલને ઓગણીસો સત્તાણુંમાં ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ માટે અરુંધતી રોયને ઓગણીસો એક્યાસીમાં મિડનાઇટ ચિલ્ડ્રન માટે સલમાન રસદીને બે હજાર છમાં ધ ઇનહેરિટેજ ઓફ લોસ માટે કિરણ દેસાઈને અને બે હજાર આઠમાં ધ વ્હાઇટ ટાઈગર માટે ભારતીય અરવિંદ અડીગાને બુકરથી નવાજવામાં આવેલા કુલ નવ વખત ભારત અથવા ભારતીયોથી પ્રેરિત કથાવસ્તુને બુકર પ્રાઇઝ મળ્યું છે